એકાણું વર્ષની વયે પણ સ્ફૂર્તિલું અને જોશીલું જીવન જીવતા આ છે ચંદ્રકાંત શુક્લ જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વડીન અને આયુર્વેદના જાણકાર વિદ્વાન ચંદ્રકાંત કાકાના હુલામણા નામથી ઓળખાતા ચંદ્રકાંતભાઈ જામનગર આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપનાના સાક્ષી છે જામનગરના રાણી શ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદનો પ્રચાર પ્રસાર થાય અને બહોળી સંખ્યામાં લોકો તેનો લાભ લઈ શકે તે માટે પ્રયત્નશીલ હતા આ પ્રયત્નોના પરિણામ સ્વરૂપે જામનગર આયુર્વેદ યુનિવર્સિટીની ઓગણીસો છેંતાલીસ માં સ્થાપના થઈ ઐતિહાસિક ઘટનાને નજરે નિહાળનારા ચંદ્રકાંત કાકા આજ યુનિવર્સિટીના ડીનની ફરજ બજાવી ચૂક્યા છે દિગ્વિજયસિંહજી અને માદાણી ગુલાબ કોરબા બંને આયુર્વેદનું પ્રોત્સાહન આપતા અને એણે ઓગણીસો ચોમાલીસની આજુબાજુ આયુર્વેદ

ઓલ ઇન્ડિયા આયુર્વેદ વિદ્યાપીઠ પુનાએ તેમને વિદ્વાન વૈદ્ય અને ચિકિત્સકનો એવોર્ડ એનાયત કર્યો છે તો રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ દિલ્હીએ તેમને આયુર્વેદનો લાઇફ ટાઈમ એવોર્ડ આપ્યો છે જ્યારે પાંચ વર્ષ અગાઉ વર્ષમાં એક જ વ્યક્તિને એનાયત કરવામાં આવતો બૃહસ્પતિ દેવગુણા પુરસ્કાર રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો આજના સમયમાં લોકોને તાત્કાલિક ફાયદો મળે છે 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 પણ તાત્કાલિક ફાયદા પછી રોગીને જે એના ઇફેક્ટ થાય ચંદ્રકાંત કાકા પણ આજના સમયમાં આયુર્વેદના ઘટતા મહત્વ અંગે ચિંતિત છે તેમનું માનવું છે કે રોગને જળમૂળથી કાઢવો હોય તો આયુર્વેદ શ્રેષ્ઠ ઉપચાર પદ્ધતિ છે એલોપથીથી ઉપચાર કરવાથી રોગ શરીરમાં ઘર કરી જવાની ભીતિ રહેલી છે તેમના અનુભવના નીચોડે તેમને તો ખ્યાતિ અપાવી છે સાથે સાથે ગુજરાતનું નામ રોશન કર્યું છે કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ વીટીવી જામનગર